મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સૂલી ભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ શ્રી નવપદજી વિશે આપણે જોઈ રહ્યા છીએ એટલે શ્રી નવકાર મહામંત્ર દ્વારા આપણે શું જોઈ રહ્યા છીએ આપણે દેવ ગુરુ અને ધર્મની ઓળખાણ આપણે કરી રહ્યા છીએ બરાબર અને આપણે એમાં દેવ અને ગુરુ તત્વમાં કોણ આવે અને કોણ નહીં આવે તે આપણે જોઈ લીધું હતું પછી હવે આપણે ધર્મ તત્વ જોવાનું સ્ટાર્ટ કર્યું હતું એમાં આપણે ધર્મ તત્વમાં સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર અને સમ્યક તપ આ જે ચાર આવે છે તો એ એક એક કરીને આપણે એનું બેઝિક આપણે શોર્ટમાં જોઈ રહ્યા છીએ એક ઓવરવ્યુ એટલે ઓળખાણ આપણને કરવાની છે કે ધર્મ શું છે બરાબર તો તે આપણે જોઈ રહ્યા છીએ તો એમાં આપણે શું જોયું કે જ્ઞાન ચારિત્ર અને તપ આ ત્રણ વસ્તુઓ જે છે જ્ઞાન ચારિત્ર અને તપ તો એ ત્રણને સમ્યગ ક્યારે કહેવાય એને જ્ઞાનને ને સમ્યક જ્ઞાન ચારિત્ર સમ્યક ચારિત્ર અને તપને ને સમ્યક તપ ક્યારે કહેવાય જ્યારે સમ્યક દર્શન ગુણ આત્મામાં પ્રગટ્યું હોય ત્યારે જ આ બાકીના ત્રણ વસ્તુઓને સમ્યગ કહી શકાય એ ધ્યાન રાખવાનું બરાબર અને સમ્યક દર્શન ગુણ આપણા આત્મામાં પ્રગટ્યું છે કે નહીં તો તે જાણવા માટે પણ શું બતાવ્યા છે પ્રભુએ ત્રણ લિંગ બતાવ્યા છે અને પાંચ લક્ષણો બતાવ્યા છે તો તેના વિશે આપણે જોઈ રહ્યા હતા એના વિશે ક્વેશ્ચન હતું પાંચ લક્ષણો કયા છે કે જેનાથી આપણને ખ્યાલ આવે કે આપણામાં સમ્ય દર્શન છે કે નહીં તો જે પાંચ લક્ષણો છે એમાં આપણે સૌથી પહેલા આસ્તિક્ય જોયું હતું ને અનુકંપા તો આસ્તિક્ય શું છે તે શું આપણે જોયું હતું એટલે પ્રભુની જે વાણી છે પ્રભુએ જે પણ કહ્યું છે પ્રભુએ જે નવ તત્વોના સાચા સ્વરૂપો બતાવ્યા છે પ્રભુએ સંસાર અને આત્માને જીવ અજીવ તત્વ છે પણ જેવા સ્વરૂપે બતાવ્યું છે તો તેને તે જ સ્વરૂપે બધા જ પદાર્થોને પ્રભુએ જે બતાવ્યું છે એ જ સ્વરૂપે સ્વીકારવું તો એને કહેવાય છે આસ્તિક્ય એના ઉપર દૃઢ શ્રદ્ધા હોવી જોઈએ કે પ્રભુએ જે પણ કહ્યું છે તે બિલકુલ પણ ખોટું હોય જ નહીં શકે એવા પ્રકારની જે ગાઢ જે શ્રદ્ધા હોય એટલે આપણા ઉપર જો ગાઢ શ્રદ્ધાનો પાકો રંગ ચડી ગયો હોય જેના ઉપર લાગી ગયો હોય પાકો રંગ તો એને કહેવાય છે આસ્તિક્ય અને તે કુમતીનો નાશ કરનાર હોય છે અને પ્રભુ શા માટે બિલકુલ પણ જૂઠ નહી બોલે કે અધૂરું ન બોલે કારણ કે તેઓ કહેવાય છે સર્વજ્ઞ છે બધું જ જાણે છે અને વળી બધું જ જાણે એટલે એમનું જે પણ જે પણ બતાવ્યું છે અધૂરું નહીં હોય અને પ્રભુ વિતરાગી છે

એટલે દ્રવ્ય અનુકંપા ને ભાવ અનુકંપા કે દ્રવ્ય અનુકંપા દ્વારા જે પણ બાહ્ય રીતે ભૌતિક રીતે જે જે પીડા પીડાઈ રહ્યા છે એ જીવો છે તો એમના ઉપર દયા કરવી અને ભાવ અનુકંપા કે ભાવ દયા એટલે કે શું કે મોક્ષ માર્ગ જે પણ જીવોને મળ્યું નથી હજી સુધી જે હજી સુધી ભટકી રહ્યા છે ચાર ગતિ રૂપ સંસારમાં જે મિથ્યાત્વ જેના આત્મામાં મિથ્યાત્વનું આવરણ રહેલું છે એવા પ્રકારના જે જીવો છે તો એ બધા જ અનંત જીવો ઉપર શું કરવાનું છે ભાવ દયા કરવી એમને ભાવ એમને ધર્મ પમાડવા માટે એવા ભાવથી એમને ધર્મ પમાડવાના ભાવથી તેઓ મોક્ષ માર્ગ એમને પ્રાપ્ત થાય મોક્ષ માર્ગ ઉપર ચડીને તેઓ મોક્ષની પ્રાપ્તિ કરી શકે એવા પ્રકારની જે ભાવ દયા છે એવા પ્રકારના ભાવ દયા ની સાથે સાથે જે અપરંપાર કરુણા ભાવ તે લાવવું તેને કહેવાય છે અનુકંપા બરાબર અનુ એટલે કે પશ્ચાત અને કંપા એટલે કંપન થવું કોની પશ્ચાત કંપન થાય જે મોક્ષ માર્ગે જેને પણ મોક્ષ માર્ગ મળ્યું નથી એવા જીવોનું જીવોના આત્માનું દુઃખ જોઈને એની પશ્ચાત આપણો જે જીવ છે તે કંપી જાય કંપી ઉઠે એનો દુઃખ દર્દ જોઈને અને એના પાછળ પશ્ચાત જેવા આપણને એમને તારવાના ભાવો આવે તો તે ભાવો દ્વારા જે પણ એને કહેવાય છે ભાવ અનુકંપા એટલે એમના તારવાના ભાવો જે આવે તો એ એવા ભાવો જેને આવે તો કહેવાય કે એનામાં અનુકંપા નામનું લક્ષણ છે સમ્યક દર્શન છે એનામાં પછી આગળ છે નિર્વેદ નિર્વેદ એટલે કે શું ભવ ઉપર કંટાળો આવી જવો એટલે જે ભવ ભ્રમણો જે ભવ ભ્રમણા જે ચાલી રહી છે આપણી અનાદિકાળ થી એ પણ ક્યાં આ ચાર ગતિરૂપ સંસાર છે તો એનાથી જે જીવ ત્રાસી જાય છે એકદમ કંટાળી જાય છે અને સંસારને ત્યાગ કરવાની ભાવના તેના મનમાં ભભૂકી ઉઠતી હોય છે તો એને કહેવાય છે નિર્વેદ બરાબર એટલે જેને પણ સંસાર ત્યાગ કરવાનું એવું ઉત્કંઠા જાગી ઉઠે એકદમ કંટાળીને તો એને કહેવાય કે એનામાં હવે નિર્વેદ નામ લક્ષણ પ્રગટ થયું છે સમ્ય દર્શન ગુણ પ્રગટ્યું છે પછી છે સંવેગ સંવેગ એટલે શું કે હવે ચાર ગતિૂપ સંસાર છે બરાબર

જે જીન વચન છે એના પર શ્રદ્ધા આવી ગઈ છે બરાબર અને નિર્વેદમાં શું કે હવે ભવ પ્રમાણ ઉપર કંટાળો પણ આવી ગયો છે તો હવે આગળ છે સંવેગ તો હવે એમાં શું છે કે હવે ભવ પ્રમાણ ઉપર કંટાળો આવી જ ગયો છે એટલે ભવ પ્રમાણ એટલે શું માત્ર તિર્યંચ અને નરકના ના આ બે ગતિનો જ એ બે ગતિમાં ભટકવાના ભટકવાના ભટકવામાં જ એમને કંટાળો આવી જાય તે નથી પણ હવે જીવને જે દેવતાઈ સુખો છે એટલે દેવ ગતિ છે અને મનુષ્ય ગતિ છે તો આ બે પણ જ્યારે એને હવે દુઃખમય લાગવા લાગશે ને તો ત્યારે કેવાશે કે હા હવે એનામાં સંવેગ નામનો ગુણ પણ પ્રગટી રહ્યું છે બરાબર એટલે જ્યારે જીવને જે દેવતાઈ સુખો છે તો એ દેવતાઈ સુખો પણ હવે દુખ દુઃખમય લાગવા લાગે અને આ મનુષ્ય ભાવ છે તો એમાં પણ આપણને જે પણ ભૌતિક સુખ મળે છે કમ્ફર્ટ લક્ઝરી જે પણ મળી રહી છે તો એ પણ લાગવા લાગે ને અને પછી આ ચારે ગતિઓમાંથી છૂટીને એક માત્ર જયારે મોક્ષ સુખની લગ્નિ લાગી જાય મોક્ષ સુખની કામના જાગી ઉઠે તો ત્યારે કહેવાય કે હા હવે આ જીવમાં સંવેગ નામનું ગુણ પણ આવી લક્ષણ આવી ગયું અને સમ્યક દર્શન ગુણ પ્રગટ્યું છે પછી પાંચમું છે ઉપશમ ઉપશમ એટલે શું કે હવે જે અપરાધી હોય તો અપરાધી જેવા જીવો હોય કે આપણા ઉપર કઈક એવું પ્રકારનું એવા પ્રકારનું કઈ પણ અપરાધ કર્યું હોય કે આપણને મન વચન કે કાયા થી આપણને આપણે આપણે દુભાવ્યો હોય તો એવા કોઈ અપરાધી હોય તો એમના પ્રત્યે પણ આપણા મનમાં બિલકુલ પણ પ્રતિકૂળ ચિંતા પ્રતિકૂળ એવા પ્રકારના ભાવો આવવા નહીં જોઈએ પ્રતિકૂળ ચિંતન થવું ન જોઈએ કે એનું આવું થઈ જાય ખરાબ થઈ જાય એને તો બરાબર સજા મળવી જોઈએ કર્મો એને બરાબર આપશે ત્યારે ખ્યાલ આવશે એવા પ્રકારના ભાવો આપણા મનમાં બિલકુલ પણ આવવા ન જોઈએ બરાબર ઉપશમ ભાવ એટલે શું કે ક્ષમા ભાવ આપણે આપણા હૃદયમાં ક્ષમા ભાવ આવી જાય અપરાધીઓ ઉપર પણ નમ્રતા ભાવ હોય આપણામાં સહનશીલતા હોય સરળતા હોય સંતોષ ગુણ આવી જાવ આવા જે ઉપશમ ગુણો છે તો જ્યારે તે આપણા આત્મામાં પ્રગટી જાય તો ત્યારે કહેવાય કે હા આપણામાં હવે ઉપશમ ગુણો પણ આવી ગયા એટલે પાંચે પાંચ લક્ષણો આવી ગયા સમ્યક દર્શનના બરાબર ધ્યાન રાખવાનું તો હવે આ પાંચ લક્ષણો છે તો એમાં જે સૌથી ફર્સ્ટ લક્ષણ છે તે તે છે તો એ જ્યારે આત્મામાં પ્રગટ થઈ જાય તો એની સાથે સાથે જ આત્મામાં આ એટલે જ્યારે આપ જે સમ્યક દર્શન ગુણ આપણા આત્મામાં પ્રગટી જાય તો એનું લક્ષણ શું દેખાય કે એ આ જે આસ્તિક્ય નામનું જે લક્ષણ છે તો એ તો સમજી લેવાનું કે એ પ્રગટી ચૂક્યો છે પણ બાકીના જે ચાર લક્ષણો છે તે ભલે સામાન્ય રૂપે પ્રગ પ્રગટ થયા હોય અને વિશિષ્ટ પ્રકારે તેઓ પ્રગટ ન પણ થાય સ્ટાર્ટિંગમાં તો પણ એ સમજી લેવાનું કે ત્યારે જીવને જ્યારે ફર્સ્ટ લક્ષણ પણ આવી જાય ને એનામાં તો એટલે એનું મિનિંગ છે કે સમયદર્શન ગુણ પ્રગટ્યું છે અને ત્યારે આ જીવને વિરતી લેવાના સ્વીકારવાના પરિણામો પણ જાગી જાય છે ઓટોમેટિકલી તો એવું હોય છે એ ધ્યાન રાખવાનું પછી ઓકે આ આટલો આપણો થઈ ગયું બીજું ક્વેશ્ચન હતું કે પાંચ જે આચારો છે જે આચાર્યો તો એના વિશે જણાવવા માટે ક્વેશ્ચન આવેલું હતું તો પાંચ આચાર વિશે એટલે એના નામ આપણે જાણી લઈએ કે એક તો છે જ્ઞાનાચાર બીજું છે દર્શનાચાર ત્રીજું છે ચારિત્રાચાર ચોથું છે તપાચાર અને પાંચમું છે વીર્યાચાર પણ હવે હમણાં આપણે સિદ્ધ વિશે આપણે જાણવાના છે એટલા માટે આપણે આચાર્ય આચાર્ય ભગવંત છે તો એના વિશે આ વર્ષે આપણે નહીં જાણશું પણ નેક્સ્ટ યર આપણને એ બધું જાણવા મળશે એટલે હમણાં આપણે આ ટોપિક નથી લેતા બરાબર ધ્યાન રાખવાનું ઓકે હવે આપણે આગળ ચાલશું તો આપણે સમ્યક દર્શન જોઈ રહ્યા હતા તો એટલે એમાં શું છે તે આપણે જોયું કે હા સમ્ય દર્શન તો આપણે જોઈ લીધું હવે સમય જ્ઞાન આપણે સ્ટાર્ટ કરશું તો એમાં શું છે કે પ્રભુએ બતાવેલા જે પણ નવ તત્વો છે તો એમાં જે પણ જાણવા યોગ્ય તત્વો છે જેમ કે જીવ તત્વ અજીવ તત્વ તો એમને જાણવું જોઈએ જાણવાનું આ વર્ડ છે ને જાણવું આ વર્ડનું મિનિંગ શું છે જાણવું આ વર્ડનું મિનિંગ જ એ બને છે કે જ્ઞાન કે બોધ થવું એને જ કહેવાય છે જ્ઞાન અને એ પણ જે પ્રભુએ બતાવ્યું છે એ જ ભણવું એનું જ બોધ થવું તો એને જ કહેવાય છે સમ્ય જ્ઞાન બરાબર એટલે પ્રભુએ જે બતાવ્યા છે બે તત્વો અનવમાંથી જાણવું આ બંને પછી હેય તત્વો છે એટલે કે ત્યાગવા યોગ્ય તત્વો છે તો એને પણ જાણવું કે કયા ત્યાગવા યોગ્ય તત્વો છે પાપ આશ્રવ બંધ પછી છે ઉપાદેય તત્વો તો ઉપાદેય તત્વો એટલે કે શું

એમને પણ જાણવાનું છે આપણને એમનું સ્વરૂપ ને તો આ બધા નવ તત્વોના સ્વરૂપોને જાણવું તો એને કહેવાય છે એ પણ પ્રભુએ જેવી રીતે બતાવ્યું છે એવી રીતે જાણવાનું તો એને કહેવાય છે સમ્ય જ્ઞાન અને આ સમ્ય જ્ઞાન આપણને પ્રગટ કેવી રીતે થઈ શકે છે જ્યારે જે જ્ઞાની પૂજ્ય ગુરુ ભગવંતો હોય એમનો વિનય આપણે કરીએ તો વિનય ગુણ માં એવી તાકાત છે કે પછી વિદ્યા આવી જાય બરાબર એટલે પહેલા તો વિનય કરવાનું પછી શું કરવાનું વાંચના કરવાનું પછી પૃચ્છના પરાવર્તના અને અનુપ્રેક્ષા તો એવી રીતે આ જે સ્ટેપ છે તો એ સ્ટેપ્સ આપણે ફોલો કરીએ તો આપણને આવી રીતે જ્ઞાન એ આપણને આપણને પ્રાપ્ત થઈ શકે છે અને પછી એમાં એ વિશેષ વાત છે કે જેવી જેવી રીતે જ્ઞાન વધતું જાય ને તો તેવી તેવી રીતે શું થાય આપણામાં હજી હજી વધારે વિનય નામનું જે ગુણ છે હજી વધારે પ્રગટ થતું જાય હજી વધારે નમ્રતા વધતી જાય તો એવું જો થાય ને એટલે શું થાય જેમ જેમ જ્ઞાન આપણે વધારે વધારે ભણતા જઈએ તો તેમ તેમ જો આપણામાં વિનય અને નમ્રતા જેવા જે ગુણો છે આ બે ગુણો તો એ પણ જો સાથે સાથે વધતા જાય તો જ સમજી લેવાનું કે હા આપણામાં જ્ઞાન જે છે એ પચ્યું છે એટલે આપણે જ્ઞાન પ્રાપ્તિ કરવા માટે આપણામાં યોગ્યતા છે આપણે આપણામાં પાત્રતા છે પણ જો સમજો કે જ્ઞાન જેવી જેવી રીતે વધતા જાય આપણો જેમ કે ભણ્યા ફોર આગળ વધતા ગયા જેવી રીતે જેવી રીતે ભણતા ગયા તેમ તેમ પછી આપણામાં અવિનય આવતું જાય અહંકાર આવી જાય ઘમંડ આવી જાય કે અરે આટલું બધું મને આવડે છે હવે તો શું એવા પ્રકારના જો ભાવો આવી જાય અહંકારી બની જઈએ તો પછી એમ લાગે કે સમજો કે સંસારમાં આપણે જ મહાન છીએ એવા પ્રકારના ભાવો આવી જાય તો એને શું કહેવાય કે એને જ્ઞાનનું અજીર્ણ થયું કહેવાય અપચો થયું બરાબર એટલે એમ કહી શકાય કે સમ્ય જ્ઞાન ધારવા માટે એટલે કે હોલ્ડ કરવા માટે આપણામાં પાત્રતા નથી આપણા આત્મામાં એ સમજી લેવાનું બરાબર ધ્યાન રાખવાનું બીજું આગળ જેમ આપણે શું જોયું કે સમકિત ન હોય તો સમકિત ન હોય તો જે કોઈ જીવ સમજો કે નવ પૂર્વ સુધી પણ જો જ્ઞાન ભણી લે કેટલા નવ નવ પૂર્વ ચૌદ માંથી નવ પૂર્વ જેટલું જ્ઞાન પણ ભણી લે પણ એના આત્મામાં સમ્યક દર્શન હોય તો પણ એને શું કહેવાય અજ્ઞાની કહેવાય એ આપણે જોયું હતું ને તો એવી જ રીતે જે વિનય વિનાનો વ્યક્તિ હોય જેના પાસે જ્ઞાન છે પણ વિનય ગુણ નથી તો એને શું કહેવાય એને પણ અજ્ઞાની જ કહેવાય એ ધ્યાન રાખવાનું બરાબર એટલે આપણને શું કરવાનું વિનય બનવાનું અને નમ્રતા આપણામાં વધતી જવી જોઈએ બીજું આગળ છે જ્ઞાનના પાંચ પાંચ નહીં એટલે એમ પ્રકાર કહી શકાય આપણા અવધિ મનહ પર્યવાને કેવલ જ્ઞાન અને એના હજી વધારે જે પ્રતિભેદો છે તે મળીને ફિફ્ટી વન પ્રકાર થાય છે તો એનું જે વિવેચન છે તે હમણાં આપણે લેશું નહીં એ બધું કર્મગ્રંથનો વાનનો વિષય છે એટલે આપણે સમ્યક દર્શન નું એક ઓવરવ્યુ જોઈ લીધું જે ધર્મ તત્વમાં આવે છે છે શું તો એમાં આપણને શું કરવાનું છે કે ચારિત્ર એટલે શું કે કર્મોનું જે આપણામાં સંચય છે એને રિક્ત કરવાનું એને કહેવાય છે ચારિત્ર અને એ પણ કેવી રીતે કે જીનાજ્ઞા અનુસાર સંયમ પાડવાનું હોય છે સિમ્પલ શું છે અનુસાર સંયમ સંયમ હવે એટલે આપણને શું માત્ર દીક્ષા એ જ લાગે સંયમ સંયમનો રિયલ અર્થ છે કે કંટ્રોલ સંયમમાં લાવવું કોને જે પાંચ ઇન્દ્રિયો છે પાંચ ઇન્દ્રિયોને જે મન છે એને કંટ્રોલમાં લાવવાનું તો એને કહેવાય છે સંયમ પણ એ કેવી રીતે લાવી શકાય કંટ્રોલમાં જ્યારે આપણે સંયમ સ્વીકારી એટલે દેશવીરતી ધર્મ અથવા તો સર્વવીરથી ધર્મ જો એ સ્વીકારીએ તો આપણે જે આપણી પાંચ ઇન્દ્રિયો છે ને મન છે એના ઉપર સંયમ આપણને પ્રાપ્ત થઈ શકે છે અને કંટ્રોલ લાવી શકીએ છીએ એ ધ્યાન રાખવાનું તો હવે જે ચારિત્ર્ય પદ છે સમ્યક પદ તો એની આરાધના કરવા માટે શું કરવું પડે જીવને જે ક્રિયાઓ છે પાપી પ્રવૃત્તિઓ છે ત્યાગ કરવાનું છે બસ આટલું સિમ્પલ છે ત્યાગ કરવાનું અશુભ ક્રિયાઓનું અને જે શુભ ક્રિયાઓ હોય શુભ પ્રવૃત્તિઓ હોય સુકૃતો હોય તો એનો સ્વીકાર કરવાનું અને આચરણ કરવાનું છે એટલું જ છે એમાં બરાબર અને બે પ્રકારે આપણે કરી શકીએ રીતે સ્વરૂપ ચારિત્ર પચખાણ લેવા દ્વારા બની શકે છે બરાબર પચખાણ વિના આપણે આ બધું સંયમ આપણે પાડી નહીં શકે લાભ પણ પ્રાપ્ત નહીં થાય એટલે પાંચ સ્વીકારીને ચારિત્ર પાડી શકાય અથવા તો શ્રાવકના જે

તો એમના જ માટે કહી શકાશે કે હા તેઓ પ્રભુએ બતાવેલા પંથ ઉપર ચાલી રહ્યા છે કોઈ પણ જે વ્રતધારી ન હોય તો તેઓ પ્રભુને બતાવ્યા જે પંથ છે એના ઉપર ચાલી શકતા નથી હજી ચાલી શક્યા નથી એ ધ્યાન રાખવાનું પણ હવે જે અવિરત સમ્યક દ્રષ્ટિ હોય તો એમની અહીંયા હમણાં વાત નથી બરાબર જેમનું અવિરતીનું એવું નિકાચિત ઉદય રહેલું હોય તો એમની હમણાં વાત નથી બરાબર પણ એ તેઓ કેવા હોય અવિરત સમય દ્રષ્ટિ એટલે કે આ પચખાણો સર્વ અથવા તો દેશવીરતી સ્વીકારવાની એકદમ ભારે ભાર ઉત્કંઠા રહેલી હોય તેઓ નહીં સ્વીકારી શકે બરાબર એમને જો એક મોકો પણ મળી જાત તો તેઓ ઓન ધ સ્પોટ સ્વીકારી લેત બરાબર તો એવા જીવો હોય છે તો અહીંયા આપણને આપણું જે જીન ધર્મ છે જીન શાસન છે તો એમાં એટલે આપણો જે ધર્મ છે તો એમાં વિરતી છે ને એની કિંમત છે કિંમત છે એટલે એટલે શું કે બરાબર એટલે અહીંયા એનાથી પહેલા શું આપણે જોયું સમ્યક જ્ઞાન જોયું ને તો જો કોઈ પૂછે કે આપણામાં સમ્યક જ્ઞાન આવ્યું છે કે નહીં એ ક્યારે કહેવાય જો જ્ઞાન એ આચરણ રૂપે પરિણમે ને જે પણ આપણે બૌદ્ધ આપણે જે ઇન્ફોર્મેશન જે પણ આપણે લીધી છે જાણકારીઓ તો એને સમ્ય જ્ઞાન ક્યારે કહેવાય જ્યારે તે આચરણમાં પરિવર્તિત થાય આપણા આત્મામાં એ એવી રીતે પરિણમન પામે તો ત્યારે કહી શકાય એટલે આચરણ આ શબ્દને જ શું કહેવાય કે સમ્યક ચારિત્ર બરાબર એટલે વીરતી જે પણ વીરતી સ્વીકારે શું છે જ્ઞાનસ્ય ફલમ વીરતી એટલે જ્ઞાનનું ફળ જ છે વીરતી એટલે જ્ઞાન એને સમ્ય જ્ઞાન ત્યારે કહેવાય કે જો એ આત્મા પછી જ્ઞાન સ્વીકાર્યા બાદ એનામાં વિરતીના પરિણામો જાગે તો જ એટલે કન્ડિશનલ છે આ રૂલ છે જ્ઞાન પ્રાપ્તિ બાદ આત્મામાં શું જાગવા જોઈએ કેવા પરિણામો વિરતીના પરિણામો વિરતી એટલે શું પાપથી અટકવાના પરિણામો પાપથી વિરમવાના પરિણામો જો તે જાગે તો જ કહી શકાય કે હા આ આત્મામાં સમ્ય જ્ઞાન પ્રગટ થયું છે બરાબર એટલે આપણે આટલું બધું જાણ્યા બાદ પણ જ્ઞાન પ્રાપ્તિ બાદ પણ આપણામાં જો પરિણામો હજી પણ નહીં આવે ભલે તે સર્વ વિરતી હોય કે દેશ વિરતી હોય કોઈ પણ પ્રકારની વિરતી એટલે કે પ્રાપ્તિ અટકવાના એવા ભાવો જાગ્યા નહીં હોય તો એમ સમજી લેવાનું કે હજી આપણામાં જ્ઞાન સમ્ય જ્ઞાને પ્રગટ થયું નથી જ્ઞાન જે છે એ બસ આપણે જ્ઞાન મેળવ્યું જ નથી બસ ઇન્ફોર્મેશન રૂપે આપણે બસ સમજી લીધું છે સાંભળી લીધું છે બરાબર પણ એ સાચા જ્ઞાન રૂપે મત પામ્યું નથી એ સમજી લેવાનું પછી બરાબર હવે એમાં બીજું એમ પણ છે કે હવે કોઈક આપણને લાગે કે દ્રવ્યથી ચારિત્ર સ્વીકારીએ તો એનો શું અર્થ છે ભાવથી ચારિત્ર સ્વીકારવું એ જ મેઈન છે પણ એમાં એવું બિલકુલ પણ નથી સમજવાનું આ થિંકિંગ રોંગ છે કારણ કે જે દ્રવ્યથી પણ જે ચારિત્ર સ્વીકારે ને પછી જ એનામાં પછી એ જે દ્રવ્ય ચારિત્ર છે એના આલંબન લઈને પછી એનામાં ભાવ ચારિત્ર તે પ્રગટ થઈ શકે છે શું છે એમાં દ્રવ્યથી જે ચારિત્ર સ્વીકારે તો એ દ્રવ્યથી જે પણ સ્વીકારે છે એના અનુરૂપે જે પણ એને ક્રિયા વિધિઓ જે પણ કરવાનું હોય એ બધાના કારણે પછી શું આવે એનામાં ભાવ ચારિત્ર ના પરિણામો જાગે છે પ્રગટે છે એટલે કે દ્રવ્ય ચારિત્ર જે પણ સ્વીકારે એટલે દ્રવ્ય ચારિત્ર છે જે છે તો તે જ ભાવ ચારિત્રનું કારણ બને છે એ ધ્યાન રાખવાનું એટલે ક્યારે પણ દ્રવ્ય ચારિત્ર ની અવગણના નહીં કરવી કે હા આ તો માત્ર ભાવ ચારિત્ર સ્વીકારી લીધું છે પણ શું કરે છે એવું બધું નહીં આપણને કહેવાનું બરાબર માત્ર દ્રવ્ય ચારિત્ર સ્વીકારવાનું તો એમાં શું છે પછી એવી રીતે નહીં પણ એવું પણ થઈ શકે છે કે દ્રવ્ય ચારિત્ર સ્વીકારી તો લીધું છે પણ આગળ પછી ક્યારેક એના જીવનમાં પછી ભાવ ચારિત્ર પણ આવી શકે છે એવા ભાવો પણ પ્રગટ થઈ શકે છે અને આપણે કોઈના ભાવો તો જોવા બેઠા નથી કે કોની અંદર શું ચાલે છે એટલે આપણને જજમેન્ટલ નહીં બનવું જોઈએ કોના પણ પ્રત્યે ધ્યાન રાખવાનું બરાબર એટલે દ્રવ્ય ચારિત્ર પણ ફર્સ્ટ સ્ટેપ કહી શકાય એટલા માટે એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ ધ્યાન રાખવાનું અને જો આપણે એની અવગણના કરશું કે હવે દ્રવ્ય ચારિત્ર રૂપે આપણને દ્રવ્ય શ્રાવક પણ નથી બનવાનો હવે શું બાર વ્રતમાં શું છે હવે મેન તો બધું ભાવમાં છે ને એવા એવો આપણને એવા પ્રકારના ભાવો આપણને નહીં કરવા જોઈએ કે માત્ર બાર વ્રતો સ્વીકારી લીધા એનાથી શું મેન તો ભાવો આવવા જોઈએ ને એ બધું હોવા જોઈએ એવા એવા પ્રકારના આપણને બિલકુલ પણ વિરોધી નહીં બનવાનો જે આપણા જે પ્રભુએ બતાવેલા છે શ્રાવકના બાર વ્રતો છે કે સાધુના પાંચ મહાવ્રતો છે તો એના પ્રત્યે આપણને ક્યારે પણ એને એને આપણને એની ઇમ્પોર્ટન્સ ક્યારે ઓછી નહીં કરવાની નહીં તો આપણને પાપ લાગે બરાબર એ ધ્યાન રાખવાનું કારણ કે સ્ટાર્ટિંગમાં તો આપણને દ્રવ્યથી તો સ્વીકારવું જ પડશે ને દ્રવ્યથી જ આપણે સ્વીકારશું પાંચ મહાવ્રતો અથવા તો અ પાંચ મહાવ્રતો સ્વીકારીને સાધુ બનશો અથવા તો દ્રવ્યથી બાર વ્રતો સ્વીકારીને દ્રવ્ય શ્રાવક બનશો અને પછી એનું આલંબન લઈને જ તો પછી નેક્સ્ટ સ્ટેપ છે ભાવ સાધુ કે ભાવ શ્રાવક બનવાનું છે બરાબર એટલે આ સીડી રૂપે છે શું છે લેડર ઇટ ઇઝ લાઈક અ લેડર તો લેડર વગર આપ ભાવ શ્રાવક કે ભાવ સાધુ કેવી રીતે બની શકો છો લેડર જ નહીં હોય સીડીની તો જરૂર હોય ને આલંબન તરીકે તો લેવું પડે ને દ્રવ્યને એટલા માટે આટલું ઇમ્પોર્ટન્ટ છે એને ક્યારે સ્કીપ નહીં કરવાનું ક્યારે નહીં કરવાનું નહીં મારામાં તો ભાવ સારા છે હું બાર વ્રત વગર પણ હું પાપ નથી એ ખાસ ધ્યાન રાખવાનું એટલે ચૌદ નિયમ સવાર સાંજ લેવું ખૂબ જરૂરી છે ઇમ્પોર્ટન્ટ છે સાથે સાથે બાર વ્રતો સ્વીકારવાના અથવા તો પાંચ મહાવ્રતો એ ધ્યાન રાખવાનું પછી આગળ છે સમ્યક તપ એ પણ આપણા ધર્મ તત્વનું ફોર્થ પાર્ટ છે એમાં શું આવે છે બાર પ્રકારના તપ આવે છે એમાં છ બાહ્ય આવે છે અને અભ્યંતર તપ આવે છે તો હવે તપ એ શું છે અને તપથી શું થાય છે તો તપ કરવાથી શું થાય છે કાયા છે ને આપણું શરીર જે આપણને લાગે છે કે આપણી છે અને આપણે પોતે છીએ તો એ કાયા ઉપરથી જે મોહ છે ને મોહ રહેલું છે કે મારી કાયા એને હું સંભાળું આ હું જ છું આ મારા જ હાથ પગ છે આ મારો જ મોઢો છે આ મારા જ મારા જ વાળ છે આ રૂપ જે દેખાય છે આ હું જ છું જે આપણને એવું એવી એવી આપણને જે ભ્રમ રહેલું છે ને તો એ ઉતરી જાય છે તપ કરવાથી બરાબર અને આત્મા ઉપરથી જે કર્મોનું જે ભારે ભાર આવું વજન છે ને તો એ ઓછું થતું જાય છે નિર્જરા નિર્જરા શું થાય છે કર્મો ઓછા 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 થતા જાય છે એવું તપમાં આવી શક્તિ રહેલી હોય છે બરાબર તપ આ શબ્દનું શું છે તપ એટલે કે તપાવવાનું ગરમ કરવાનું એ છે ને નામ જ શું છે તપ એટલે આપણને એ જ કરવાનું છે ગરમ કરવાનું છે ગરમ કરી કરીને શું થાય જે આપણા આત્મા પ્રદેશોમાં જે કર્મો જે જે આ કર્મો છે કર્મોની કાળીમાં જે અંદર એની સાથે એકમેક થઈ ગઈ છે આત્મા પ્રદેશોની સાથે કર્મોની જે કાળીમાં છે એકમેક થઈ ગઈ છે લોહાગ્નિ ની જે લોહાગ્નિ કેવા હોય જયારે લોહુ લોઢાને આપણે ગરમ 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 કરીએ તો એ લોઢું આ મેલ્ટ થઈ જાય ને આખો આગ એની અંદર પેસી જાય ને

આ કંડિશન છે માત્ર જો આપણે અજ્ઞાન તપ કરીએ અજ્ઞાન આપણે તાંબલી તાપસની જેમ આટલા આટલા વર્ષો સુધીના પણ આપણે જો તપ આ સિક્સટી થાઉઝન્ડ જેટલા કે તો પણ એનો એનાથી કઈ ફાયદો થવાનું નથી બરાબર ધ્યાન રાખવાનું એટલે અજ્ઞાન તપ આટલા પ્રમાણમાં કર્મોની નિર્જરા નથી કરાવતો પણ મોક્ષ ફળની હોય છે વિચારો એવું નથી કે આપણા માટે જ કંઈ સજા રૂપે કહ્યું છે કે કરો તપ કરો પ્રભુ તો પ્રભુએ પોતે તપ કર્યું છે બરાબર તો એવી રીતે આપણને તપ કરવો જોઈએ અને તપ જે કરે તો તપ દ્વારા ચારિત્ર ધર્મનું પણ સુંદર શ્રેષ્ઠ પાલન થઈ શકે છે બરાબર કારણ કે આહાર સંજ્ઞા ઉપર વિજયની પ્રાપ્તિ આપણે મેળવી શકીએ છીએ જે આહાર સંજ્ઞા આપણે આપણા આત્મામાં એના ઉપર સંસ્કારો પાડી આપણે પાડી દીધા છે ને આહાર સંજ્ઞાના કે જ્યાં પણ જોઈએ નેક્સ્ટ ભવમાં ભાવમાં આપણે ટ્રાવેલ કરીને જશું તો પણ ત્યાં સૌથી ફર્સ્ટ સમયમાં આપણને આહાર જોશે બરાબર કઈક ને કઈક ખાવું ખાવું જોઈએ જ તો શાંતિ થાય એવા પ્રકારના એવા એની કહેવાય છે એવી રીતે આત્મા માટે તપ એ જરૂરી છે એવું છે વિચારો હવે કેટલું ઓપોઝિટ લાગે છે જેવી રીતે શરીરને આહારની જરૂર પડી હોય છે ને પડતી જ હોય છે તેવી જ રીતે આત્માને તપની જરૂર રહેલી હોય છે કારણ કે તપ એટલે શું છે અણહારી અવસ્થા આહાર વગરની અવસ્થા તો એ જ આત્માની કેવી છે ઓરિજિનલ અવસ્થા છે એટલે આત્માને પોતાના ઓરિજિનલ અવસ્થામાં થોડીક વાર તો રાખી રાખી એટલે રાખવું જોઈએ કે નહીં કે હંમેશા વિભાવ દશામાં જ રહેવું જે શરીરને જોઈએ આહાર તો તે જ આપતા રહેવાનું ક્યારે પણ અણહારી અવસ્થામાં તો રહેવાનું ને હર હંમેશ માટે આહારી બનીને થોડી રહેવાનું છે આપણને બરાબર ધ્યાન રાખવાનું અને તપ જો આપણને આપણામાં જે ઈચ્છાઓ છે ને તો ઈચ્છાઓ ઉપર જો એ કંટ્રોલ આપણને પ્રાપ્ત થાય એટલે ઈચ્છાઓ ઉપર નિરોધ આવી જાય તો તો જ કહી શકાય કે હા જે આપણે તપ કર્યું છે તો તે સમ્યક તપ છે સમ્યક પ્રકારનો પ્રોપરલી આપણે કર્યું છે કે જે એના એના દ્વારા જે સાચો ફળ એટલે પ્રાપ્ત થવું જોઈએ તો તે પ્રાપ્ત થયું છે કારણ કે આપણે સાચા પ્રકારનો એટલે તપ કર્યું છે પણ જો કેટલા પણ માસક શમણો કરશું કેટલા પણ કંઈક પણ કરશું અઠાઈઓ કરશું પર્યુષણોની છતાં પણ ઈચ્છા ઉપર નિરોધ ન આવે તો સમજી લેવાનો કે જે આપણે તપ કર્યું છે ને આટલા મહેનત થી જે પણ માસક શમણ તો પણ એ પછી સમય પ્રકારનો નથી કારણ કે તપ કર્યું આહાર સંજ્ઞાને તોડવા માટે પછી પારણું કર્યું અને પછી શું સ્ટાર્ટ થયું આહારની ઈચ્છા થઈ ગઈ તો હવે કઈ આહાર સંજ્ઞા તૂટી આપણી કઈ ઈચ્છા ઉપર નિરોધ આવ્યો કઈ નહીં થયું એટલે મિનિંગલેસ થયું ને નિષ્ફળ ગયું થઈ ગયું ત્યારે એટલે તરત જ સમજી લેવાનું કે હા આટલી મહેનતથી કરીને અઠાઈ એનાથી થોડા પાપ કર્મોની નિર્જરા થઈ હશે પણ જે સાચો ફળ મને મળવું જોઈતું હતું એ તો મને મળ્યું જ નથી એટલે મેં સમ્યક પ્રકારે સાચા પ્રકારે પ્રભુએ બતાવ્યો છે એ પ્રકારે એવા ભાવોથી મેં તપ જ કર્યો નથી કારણ કે જેનું સાચું ફળ છે તો મને મળ્યું જ નથી હજી પણ હવે છૂટીને અઠ્ઠાઈ કર્યા બાદ કે માસક શ્રમણ કર્યા બાદ પારણા બાદ હવે એક ઈચ્છાઓની લિસ્ટ લાગી ગઈ છે લિસ્ટ લાગી ગઈ છે કે હવે આટલા દિવસો સુધી જલેબી સમોસા વડા જે પણ નથી ખાધા હવે બધા ખાવાના છે આટલા ટાઈમ સુધી શુદ્ધ જૈન આહાર એકાસણા વગેરેમાં મેં હું વાપરતો હતો કે આઈમ બિલમાં તો હવે કાંદા બટાટાનો ટેસ્ટ હવે મને જોઈએ છે હવે તો એ પાછો સ્ટાર્ટ કરી નાખો હવે તો એવા પ્રકારના જે હોય ને તો સમજી લેવાનું કે બધું જે કર્યું ને તપ એ બધું વેસ્ટ છે ટોટલી કમ્પ્લીટ વેસ્ટ છે નિષ્ફળ છે કારણ કે ઈચ્છા નિરોધ થયો જ નથી તો શું એને જ નહીં કહેવાય એટલે સમજી લેવાનું આપણને બરાબર કે આપણે શું કરી રહ્યા છીએ એટલા જ માટે પછી આપણને લાગે આટલા તપો કર્યા બાદ પણ શા માટે આપણને કઈક મળતું નથી આપણું કઈ સારું નથી તો આ જ છે ને રીઝન કારણ કે સમ્યક તપ નથી કરી રહ્યા

ક્ષમાગુણ આવે શું ક્ષમાગુણ કેટલા કેટલા શું કરતા હોય આ તો તપસ્વી છે અને એટલા માટે કેવા છે ક્રોધી છે આપણને કે જે બહુ વધારે તપ કરતા હોય હોય તો એ ક્રોધી એને ગુસ્સો બહુ આવતો હોય તો એ પછી સાચો તપ નહીં કહેવાય બરાબર હવે ક્ષમાગુણ જો પ્રગટ થયું હોય ને આત્મામાં તો જ કહી શકાય કે હા જે પણ તપ ધર્મ કર્યું છે ને આપણે

સિમ્પલ વર્ડમાં એમ કહી શકાય કે જેનામાં કશાયો જોવા નહીં મળે ને કશાયો કોઈ પણ પ્રકારના તો તેને તપ પચ્યો છે એ કહેવાય પછી બરાબર એને તપ બરાબર પચ્યો છે તપ સમજ્યો છે કે તપ ધર્મ શું છે તો ત્યારે કહી શકાય કે હા એને બરાબર તપ પચ્યો છે જેટલું પણ કર્યું છે એ એટલે તો આ જે આપણે ચારેય વસ્તુઓ જોઈ તો એ ચારે ચાર નું સમાવેશ શેનામાં થાય છે ધર્મ તત્વમાં થાય છે તો આ ચારને ને સમ્યક ધર્મ કહેવાય છે પણ એ આ ચારેય વસ્તુઓ જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ને તપ આ ચારે ચાર સમ્યક ધર્મ શા માટે કહેવાય છે તો એનું એક અને સોલ ઓનલી વન એન્ડ ઓનલી વન રીઝન છે સિમ્પલ રીઝન છે એમને સમ્યક ધર્મ આ ચારે ક્યારે કહેવાય છે અને કેમ કહેવાય છે ઓનલી એન્ડ ઓનલી કારણ કે આ ચારેય વસ્તુઓને આ ચારે ધર્મને સર્વજ્ઞ એવા શ્રી અરિહંત પ્રભુએ સ્થાપ્યું છે બસ એટલા જ માટે એમને આ ચારે વસ્તુઓને સમ્યક ધર્મ કહેવાય છે ખાસ ધ્યાન રાખવાનું અને આ ચાર સિવાય બીજું બધું જ જે છે બધું અધર્મ હોય છે બરાબર કે જેનું પણ સ્થાપના કોઈ એવા રાગી કે દ્વેષી લોકોએ કરી હોય એ બધું અધર્મ કહેવાય એટલે માત્ર જે સર્વજ્ઞ એવા વિતરાગ પ્રભુને જે સ્થાપ્યું છે જેની પ્રરૂપણા કરી છે એને જ માત્ર ધર્મ કહેવાય છે એ ખાસ ધ્યાન રાખવાનું અને ધર્મમાં કેવી તાકાત હોય છે એટલે આ ચારે જે ધર્મો છે એની જો આપણે પ્રોપરલી આરાધના કરશું તો એક એવો ફળ આપી શકે છે કે એ ધર્મ જે પણ કરશે તો ધર્મ એક પ્રકારની ગેરંટી આપે છે શું આપે છે એક પ્રકારની ગેરંટી આપે છે કે એ જીવને જે પણ ધર્મ કરે ને સમ્યક ધર્મ તો એ ધર્મ કરનાર જીવને ક્યારે પણ એ દુર્ગતિમાં પડવા દેતો જ નથી એવી એ ગેરંટી આપે છે બરાબર એ ક્યારે પણ દુર્ગતિમાં પડવા દેતો નથી પણ બચાવીને શું કરે છે સદગતિમાં જ લઈ જાય છે એને કહેવાય છે ધર્મ બરાબર આ ડેફિનેશન યાદ રાખવાની ધર્મ એટલે શું કે જીવને દુર્ગતિમાં પડતો બચાવી સદગતિમાં લઈ જાય તેને કહેવાય છે ધર્મ એ ધ્યાન રાખવાનું તો હવે એવો આ ધર્મ જે છે તો એ પ્રભુ અરિયંત પ્રભુએ સ્થાપ્યું છે અને એના સિવાયનું બધું અધર્મ છે જેટલા પણ ધર્મના જે પણ તત્વો છે એ બધા આ ચાર વસ્તુઓમાં આવી જાય છે એમનું બધું સમાવેશ થઈ જાય છે એ ધ્યાન રાખવાનું તો આ ચાર પ્રકાર જે ચાર પદો છે એની આરાધના કરવી તેને જ સાચું ધર્મ કહેવાય છે અને આ સાધના તત્વ છે બરાબર તો હવે એક આપણા એક્ઝામ્પલ થી સમજીએ સમ્યક દર્શન નું એક્ઝામ્પલ લઈએ તો સમજો કે આપણે જો હવે ધર્મ ની વાત છે બરાબર ધર્મ તત્વ ના દ્રષ્ટિએ આપણે જોઈ રહ્યું છે કે જે સમ્યક દર્શન નામનું જે પહેલું ધર્મ તત્વ છે તો એને ધર્મ તત્વ ક્યારે કહેવાય અને એને સમ્યક ધર્મ ક્યારે કહેવાય ને ક્યારે એ મિથ્યા ધર્મ બને છે એ આપણે સમજવા પ્રયત્ન કરશું બરાબર તો આપણે જો શનિવારે આપણે સિંદૂર ચઢાવવા જઈએ અથવા તો પંચમ પાંચમી શું કહેવાય પંચમી તો પંચમી દિને દૂધ પીવડાવવા જોઈએ કોઈને તો પછી શું તેને ધર્મ કહેવાય આ વસ્તુઓને એને ધર્મ નહીં કહેવાય સમ્યક ધર્મ નહીં કહેવાય સમ્યક દર્શન નહીં કહેવાય પણ શું કહેવાય એને મિથ્યા ધર્મ કહેવાય છે ખાસ ધ્યાન રાખવાનું

દર અમાવસે જવાનું અથવા તો ઇયરલી જયારે પણ જઈએ તો ત્યારે દિવસે જવાનું અથવા તો શનિવારે દર શનિવારે જે આગાશી તીર્થ છે તો તો ત્યાં જઈએ શું તેને ધર્મ કહેવાય એવું આપણને ક્વેશ્ચન આવવું જોઈએ ને ધર્મ કહેવાય કે નહીં આપણે તો આ બધું કરતા જ હશું ને ભલે શનિવાર ને દૂધ ને વાળું આપણે નથી કરતા પણ આ નીચેની જે ત્રણ વસ્તુઓ છે આપણે કરતા હશું તો શું અને બીજું આપણને લાગે તો આ તો શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન છે ગિરનારમાં નેમિનાથ ભગવાન છે આ ઘાશી તીર્થમાં કોણ છે મુનિસુરત સ્વામી ભગવાન છે તો આ તો સર્વજ્ઞ વિતરાગ ભગવાન તો જ છે તો એને શા માટે ધર્મ કહેવા નહીં કહેવાય તો અહીંયા આપણને સમજવા જેવું છે કે એને સાચો કે સમ્યક ધર્મ નહીં કહેવાય પણ અધર્મ કહેવાય એમ કહે છે શાસ્ત્રકાર ભગવાન કેમ કારણ કે આવી રીતે માત્ર પૂનમ કે અમાવસ કે શનિવારના દિવસે શા માટે જવાનું છે એના પાછળનું રીઝન શું છે આપણે અંદર એ આપણને વિચારવા જેવું છે કે સંસારની કામનાથી આપણે જો શંખેશ્વર દર પૂનમે જઈશું ને તો એ શું બને છે મિથ્યા ધર્મ બને છે બરાબર શું બને છે મિથ્યા ધર્મ સંસારની કામના સાથે આપણે જઈશું દર પૂનમ શંખેશ્વરમાં અથવા તો દર કારણ કે અહીંયા શું છે આશય છે છે શું આશય ઇન્ટેન્શન ખોટા પ્રભુએ આપણને એવી રીતે નથી બતાવ્યું આવું કરો બરાબર આપણે પહેલા શું કહ્યું એક જ આ ચારે વસ્તુઓને ધર્મ સમ્યક ધર્મ શા માટે કહેવાય છે કારણ કે ઓનલી વન રીઝન છે કે પ્રભુએ બતાવ્યું છે બરાબર સ્થાપ્યું છે પણ પ્રભુએ શું બતાવ્યું છે કે માત્ર પૂનમના દિવસે શંખેશ્વર અમાવસના આજ આજ દિવસે ત્યાં જાઓ શંખેશ્વર ભગવાન છે ને એમની મહત્તા કેટલી છે ખ્યાલ છે આપણે એકમ ના જશું બીજ ત્રીજ ચોથ કઈ કયા પણ દિવસે જશું ને ભલે તે પર્વ તિથિ નથી કે પૂનમ નથી છતાં પણ દરેક તિથિએ તેઓના મહત્તા સેમ ટુ સેમ હોય છે એવા જ ઉત્કૃષ્ટ પ્રભાવશાળી જ હોય છે અને તેમના પાસેથી માત્ર મોક્ષ ફળની માંગણી જ કરવી જોઈએ અને જો આવી રીતે કરશું ને તો તેને જ સમ્યક દર્શ સમ્યક ધર્મ કહેવાય છે બીજું છે ગિરનાર અમાવસના દિવસે શા માટે જવાનું એવું શું છે અમાવસના દિવસે એ જ દિવસે શું નેમિનાથ ભગવાનની કઈક શક્તિમાં વધી જાય તે વધારો થઈ જાય છે એવું છે શું છે અંબાદેવી નું કહેવાય છે કે તેઓ તેઓ ત્યાં શું કરતા હોય છે પ્રદક્ષિણા આપવા જતા હોય છે અમાવસની રાત્રિએ કે એ દિવસે તો એવી જો આપણે જઈએ માત્ર પ્રોપરલી અમાવસ જોઈને ગિરનારમાં કે તેઓ ત્યાં પ્રદક્ષિણા આપતા હશે આપણા આપણે ઉપર નજર પડશે કે આપણે કેટલા ભાવુક છીએ બરાબર તો એની તેઓ આપણી ઉપર પ્રસન્ન થાય આપણી જે મનોકામના છે સંસારિક મનોકામનાઓ તે બધી પૂરી થાય તો એના માટે દર અમાવસે ગિરનાર જવું તો તે શું બને છે મિથ્યા ધર્મ બને છે આપણે અંબાદેવી પ્રસન્ન કરવા માટે જઈ રહ્યા છે કે કે માટે જઈ રહ્યા છે છે આ વિચારવા જેવું પ્રભુને આવી આજ્ઞા નથી કરી માત્ર અમાવસના દિવસે આવો અંબાદેવી ના દર્શન થશે આપણે એવું કહ્યું છે નથી કહ્યું ને બરાબર એટલે કયા પણ દિવસે જવાનું એવું નહીં અમાવસના દિવસે જવાનું બરાબર કયા પણ દિવસે જવાનું અને માત્ર મોક્ષ ફળની માંગણી માટે ગિરનાર જવું તો એને જ સમ્યક ધર્મ કહેવાશે નહીં તો શું કહેવાશે અધર્મ કહેવાશે બરાબર એવી જ રીતે શનિવાર માટે સમજી લેવાનું અગાશીમાં માત્ર શનિવારે શા માટે જવાનું છે શું આપણી સાંસારિક મનોકામના છે એટલે એ અધર્મ નહીં કરવાના ધર્મના સ્થાને જઈને અધર્મ નહીં કરવાના એ ધ્યાન રાખવાનું કોઈ પણ દિવસે આપ જશો ને મુનિશ્વર સ્વામી પાસે અગાશી તીર્થમાં એવું ને એવું જ એ ફળ આપશે હંડ્રેડ પર્સન્ટ આપશે ધ્યાન રાખવાનું આશય શુદ્ધિ હોવી જરૂરી છે નહીં તો બધું નિષ્ફળ જશે એટલે અહીંયા સિમ્પલ વસ્તુ એ છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ને તપની આરાધના તે આપણે સમ્યક પ્રકારે કરી એટલે પ્રોપરલી જે રીતે પ્રભુએ કહી છે એવી જ રીતે જો આપણે કરશું તો જ એને સમ્યક ધર્મ કહેવાશે નહીં તો બધું અધર્મમાં આવી જશે એટલે ધ્યાન રાખવાનું ને એ ક્યારે કહેવાશે કે આપણે સમ્યક પ્રકારે સમ્યક ધર્મ કર્યું છે એ ત્યારે જ કહેવાશે કે સિમ્પલ એક પોઈન્ટ શું છે સંસારની કામના વગર હોવું જોઈએ અને બીજું મોક્ષ ફળ સહિત હોવું જોઈએ અને ત્રીજું પોઈન્ટ શુદ્ધ વિધિ પૂર્વક હોવું જોઈએ આ ત્રણેય પોઈન્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ત્યારે જ તેને સમ્યક ધર્મ કહેવાશે ત્યારે જ એનો સમાવેશ આ ધર્મ તત્વમાં થશે નહીં તો બધું અધર્મ છે એ ધ્યાન રાખવાનું બરાબર એટલે સમ્યક ધર્મ પણ આપણને સમ્યક પ્રકારે પ્રોપરલી જેવી રીતે પ્રભુએ કહ્યું છે એવી જ રીતે કરવાનું છે નહી તો બધું અધર્મ કહેવાશે બરાબર બીજું એક પોઈન્ટ એકદમ ધ્યાન રાખવાનું આપણને લાગે કે આપણે વિધિ પૂર્વક ધર્મ કર્યું છે પણ એમાં સંસારની કામના પણ છે તો એ શું કહેવાશે પછી એને અધર્મ જ કહેવાશે બરાબર ધ્યાન રાખવાનું હવે એમાં આપણે એક્ઝામ્પલ લઈએ સમજો સમ્યક ચારિત્ર એક એક્ઝામ્પલ લઈએ તો હવે કોઈ કોઈ જીવ છે તો એ ઉત્કૃષ્ટ એકદમ પૂર્વક એ પાડશે શું ચારિત્ર ધર્મ પાડશે ઉત્કૃષ્ટ પ્રકારનું પ્રભુ બતાવી છે એવી જ સમ્યક પ્રકારે એ વિધિ પૂર્વક પાડશે કે માખીની પાંખ પણ ડૂબશે નહીં છતાં પણ એને અધર્મ કહેવાશે કેમ જો એની અંદર આશય શુદ્ધિ ન હોય એટલે મોક્ષ ફળની ઈચ્છા નહીં હોય પણ સ્વર્ગ કે દેવલોકના સુખ પામવાની ઈચ્છા રહેલી હોય બરાબર તો એનાથી એનું શું થશે ફળ રૂપે એનું જે સંસાર છે ને તો તે જ વધશે એને મોક્ષની પ્રાપ્ત થશે મોક્ષની પ્રાપ્તિ જ નહીં થાય એટલે ભલે સમ્યક પ્રકારે પ્રોપરલી વિધિપૂર્વક સમ્યક પ્રકારે કરે છે છતાં પણ એને સમ્યક ધર્મ નહીં કહેવાશે એને શું કહેવાશે અધર્મ કહેવાશે ખાસ ધ્યાન રાખવાનું બીજું સમ્યક જ્ઞાન નું એક્ઝામ્પલ લઈએ હવે કોઈ ઉત્કૃષ્ટ જ્ઞાન ઉત્કૃષ્ટ રીતે જ્ઞાનની આરાધના કરીને શું કરે છે સાડા નવ પૂર્વ જેટલું જ્ઞાન એ ભણી લે છે કેટલું સાડા નવ પૂર્વ જેટલું જ્ઞાન સમ્યક જ્ઞાને ભણે છે છતાં પણ એની અંદર સંસારની કામના હજી રહેલી છે તો એને પછી અધર્મ જ કહેવાશે એને મોક્ષ પણ નહીં મળે એટલે અહીંયા એકદમ કેટલું ઇમ્પોર્ટન્ટ છે કે વિધિ પણ વિધિપૂર્વક હોવું જોઈએ પણ આશય શુદ્ધિ પણ કેટલું ઇમ્પોર્ટન્ટ છે તો જ સાચો ફળ મળે મોક્ષ ફળ નહીં તો શું થાય સંસાર વધશે બસ બીજું કઈ નહીં પછી છે સમ્યક તપ એનું એક્ઝામ્પલ લઈએ કોઈ ઉત્કૃષ્ટ વિધિપૂર્વક કોઈ તપ કરશે પણ ઉગ્ર થી ઉગ્ર તપ કરશે સમજો કે હમણાં પર્યુષણ આવી રહ્યા છે તો ઘણા જણ અક્ષય નિધિ તપ કરતા હશે ઘણા જણ માસક કોઈ પણ કોઈ પણ પ્રકારના તપ કરશે તો આ બધું કર્યા બાદ અક્ષય નિધિ વગેરે કર્યા બાદ જો ભાવ એવા પડેલા હશે ને કે હવે મને પૈસાની પ્રાપ્તિ થશે બરાબર સંસારની કામના કઈક રહેલી હશે અંદર એના માટે જો આપણે આ બધું કરશું ને તો એને શું કહેવાશે અધર્મ કહેવાશે એનાથી મોક્ષ નહીં મળશે સંસાર વધશે કારણ કે પ્રભુએ આપણને એવું કરવા માટે નથી કહ્યું કે અક્ષય નિધિ પૈસા માટે કરો કોઈ પણ ક્યારે પણ કોઈ અનંત અર્યંત ભગવંતો માંથી એક પણ અર્યંત ભગવાને નથી કહ્યું એટલા માટે જે આપણામાં આ મિથ છે ને ખોટી માન્યતા તે બધું આપણને કાઢી લેવાનું છે ખાસ ધ્યાન રાખવાનું બરાબર જ્ઞાનની સમ્ય જ્ઞાનની વૃદ્ધિ માટે અક્ષય નિધિ કરાય છે બરાબર આપણને આપણામાં આશય શુદ્ધિ હોવી જરૂરી છે કયો તપ શા માટે કરી રહ્યા છે બધું સમજવું જરૂરી છે તો બધું નિષ્ફળ જશે અને ઇનફેક્ટ સંસાર વધારું થઈ જશે એટલે આપણે શું કરવાનું છે આપણી જે લાઈફ છે એમાં જે પણ ક્રિયાઓ આપણે ધાર્મિક ક્રિયા સમજીને કરી રહ્યા છીએ ને કે હા આ બધી મેં ધાર્મિક ક્રિયા જ તો કરી રહ્યા કરી રહ્યો છું તો એનાથી પહેલા આપણને બરાબર ચેક કરી લેવાનું કે શું ત્રણ પોઈન્ટ આપણે કહ્યું તેમ કે શું એ પ્રભુ પ્રભુએ બતાવેલ વિધિ પૂર્વક છે બીજું શું તેમાં આશય શુદ્ધ છે આપણો એટલે કે શું આપણે મોક્ષ ફળ માટે કરી રહ્યા છીએ કે અંદર કઈ સંસારની કામના સહિત કરી રહ્યા છીએ અને તો આ બે વસ્તુ આપણને પ્રોપરલી ચેક કરવાની વિધિ પૂર્વક છે અને આશય શુદ્ધિ આ બે વસ્તુ જોવાની બરાબર તો જ એને શું કહેવાશે સમ્યક પ્રકારે આપણે કરેલો સમ્યક ધર્મ કહેવાશે નહીં તો નહીં કહેવાશે નહીં તો શું કહેવાશે મિથ્યા ધર્મ કહેવાશે અધર્મ કહેવાશે બરાબર એટલે આપણને એઝ અ સાચા જૈન શ્રાવક કે શ્રાવિકા છીએ આપણે તો આપણને આ બેઝિક નોલેજ તો હોવું જ જોઈએ ને કે શું આપણે ધર્મ કરી રહ્યા છીએ આપણા આ લાઈફમાં કે અધર્મનું જ સેવન હજી પણ ચાલુ છે અજ્ઞાનના કારણે બરાબર એટલે આપણને આ બધું વિચારવા જેવું છે અને પ્રભુની આજ્ઞા એ જ આપણું ધર્મ છે આટલું સિમ્પલ વર્ડમાં યાદ રાખવાનું પ્રભુની આજ્ઞા એ જ આપણું ધર્મ એ જ જીન ધર્મ કે જૈન ધર્મ એ ધ્યાન રાખવાનું અને જે પ્રભુએ ના પાડ્યું છે એ બધું અધર્મ કે મિથ્યા ધર્મ આવે છે બરાબર એટલે જે પ્રભુની આજ્ઞા પાડશે એને જૈન ધર્મી કહેવાય નહીં તો નહીં કહેવાય એટલે હવે આપણે નવપદજીમાં જે દેવ ગુરુ અને ધર્મ તત્વ શું છે તો તે હવે આપણે બરાબર સમજી લીધું છે દેવ ગુરુ ધર્મ તત્વમાં શું આવે અને શું નહીં આવે તે પણ આપણે જોયું બરાબર અને આ બધું જાણ્યા બાદ આપણે કહી શકાશે કે હા આપણને નવકાર મંત્ર મંત્રમાં આજ તો છે આ બધા તત્વો દેવ ગુરુ અને ધર્મ તત્વ બરાબર બેઝિક લેવલથી પણ હમણાં આપણે ઓળખી શક્યા છીએ એ કહેવાશે જો આપણે આ સમજી લીધું ઓળખાણ થઈ હોય નવો પદો શું છે તો તે જાણી શક્યા છીએ નહી તો એમ જ એમ આપણે નવકાર ગણવાથી કે નવપદની આરાધના થી કઈ ફાયદો નહીં થાય એટલે આપણો નામ જ અહીંયા છે કે દેવ ગુરુ ઓળખાણ ઓળખાણ એટલે આ કરવી જરૂરી છે શું બરાબર દેવ સુ ગુરુ શું ધર્મ શું છે અધર્મ શું છે કુદેવ કુ ગુરુ કોણ છે બરાબર એ બધું આપણે ઓળખશું આ દેવ ગુરુ ધર્મને તો જ આપણે એમની પછી આરાધના કરશું કરી શકશું ને ભાવપૂર્વક અને જો હજી પણ આપણે બીજા જે પણ કુદેવ કુગુરુ કે કુધર્મ કે અધર્મ પાછળ ભાગશું તો સંસાર વધતું જ જશે બરાબર અથવા તો બીજા કોઈને આપણે આ દેવ કે ગુરુ કે ધર્મના પદે આપણે સ્થાપિત કરશું જે એના માટે યોગ્ય નથી તો એમને આપણે અહીંયા સ્થાપિત કરી નાખશું તો પછી શું થશે આપણે આપણા દ્વારા અનંત પંચ પરમેશ્ચી તત્વોની ઘોર આશાતના થતી રહેશે પ્રભુ આજ્ઞાની અહેલ ન થશે એટલા માટે અહીંયા ધ્યાન રાખવાનું બરાબર તો આપણે આ દેવ ગુરુ ધર્મ તત્વોની આપણે બ્રીફમાં ઓળખાણ કરી છે હવે અહીંયા આપણે ક્વેશ્ચન છે કે અનુપ્રેક્ષા એટલે શું તો આપણે જે જ્ઞાન પ્રાપ્તિના જે આપણે વિકાસક્રમ ને સ્ટેપ્સ તો અનુપ્રેક્ષા એમાં શું છે કે અનુભવ દ્વારા જે તત્વનું જે પરમાર્થ છે એ પામવાનું બરાબર ચિંતન મનન કરીને આપણે એકદમ પ્રોપરલી બેસી જાય કે તત્વોનું રહસ્ય શું છે એકદમ પ્રોપરલી અનુભવ અનુભૂતિના રૂપે એ કક્ષાએ આપણે જયારે બેસી જાય ને તત્વો ત્યારે કહેવાય કે હા અનુપ્રેક્ષાના લેવલથી આપણે જ્ઞાન મેળવ્યું છે એ ધ્યાન રાખવાનું બરાબર બીજું અહીંયા ક્વેશ્ચન છે કે

આપણે પેપરનું જે હા એ બે ક્વેશ્ચન થાય રહી ગયા હતા તો એ પણ આપણે જોઈ લઈએ ત્યાર સુધી અહીંયા ક્વેશ્ચન છે કે ક્રોધ એન્ડ તપ રિલેશન ડિન્ટ ગોટ ઇટ તો જયારે એવું શું હોય શું હોય છે કે જ્યારે પણ કોઈ તપ કરતા હોય ઘણું ઘણું તપ કરતા હોય તો પછી શું થાય સ્વભાવ ચીડચિડીઓ બની જાય કારણ કે એમને તપનું તપ શા માટે કરી રહ્યા છે તો એનું એને રીઝન જ ખબર નહીં હોય કે તપ એટલે શું કેવા ભાવોથી કરવાનું એ એને ખ્યાલ જ નહીં હોય બરાબર તપ એટલે શું કે ઈચ્છાઓ પર નિરોધ લાવવો બરાબર ઈચ્છાઓને દબાવવાનો અને ઈચ્છાઓ પર વિજય પ્રાપ્ત થવાનો અને જે કષાયો છે બધા મંદ પડવા જોઈએ તો કષાયોમાં ક્રોધ પણ આવે છે ને તો જેઓ જે તપ કરતા હોય છે ચીડચીડિયા બની જાય ક્રોધ થોડું પણ કંઈ થાય તો કોઈને શ્રાપ આપી દે તો એ બધું નહીં હોય ને જેવી રીતે આપણે લાસ્ટ આ ઈયર આપણે જોયું હતું ને અગ્નિશર્મા તાપસ નો કેટલા તપ કરતો હતો છતાં એને તપનું અર્થ નહીં સમજાયું હતું ને એનામાં સાચી દૃષ્ટિ નહીં હતી એના કારણે કેવો શ્રાપ એટલે કેવું નિયાણું બાંધી દીધું હતું ગુસ્સે ચડી જતો હતો તો એવું નહીં થવું જોઈએ બરાબર ધ્યાન રાખવાનું અહીંયા એક ક્વેશ્ચન આપણે જે થોડા ઘણા ક્વેશ્ચન બાકી રહી ગયા તે આપણે જોઈએ તો અહીંયા એક ક્વેશ્ચન હતું આપણા એક્ઝામમાં કે પ્રભુ આપે કેવલ જ્ઞાન પામીને જગતના અનેક ઘોર પાપ્યો અને તેમજ અભવ્ય જીવોને પણ તાર્યા તેમ હે પ્રભુ આપ મને પણ તારો તે છે પદસ્થ અવસ્થા ચિંતન તો આ ખોટું વાક્ય કેમ છે કારણ કે પ્રભુ માત્ર ને માત્ર ભવ્ય જીવોને જ તારી શકે છે કારણ કે જીવો છે ને તો એ તેઓ સમવસરણમાં કેટલી પણ દેશના પણ સાંભળવા બેસશે ને છતાં પણ એમના આત્મામાં એવી યોગ્યતા છે જ ને કે તેઓ તરી શકશે આ અને લાઈફ અને શું કરશે તેઓ ભટકતા જ રહેશે બરાબર સંસાર ભ્રમણ એનું ચાલુ જ રહેશે તો એ ધ્યાન રાખવાનું બીજું અહીંયા ક્વેશ્ચન છે કે હું ગૃહાકાર મેળવેલ મકાનમાં અત્યંત સુખમાં રહું છું મારા બાળકોનું આયુષ્ય મારા કરતા મોટું છે હું કયા આરાનો જીવ છું તો એના માટે આપણે આ ચક્ર પણ ઓપન કરીએ તો આપને ખ્યાલ આવશે અહીંયા ક્વેશ્ચન છે ત્યાર સુધી ઓકે પછી લઈ પેલા આ ક્વેશ્ચન સમજી લઈએ તો અહીંયા જો હવે ક્વેશ્ચન નું પાર્ટ શું છે કે હું ગૃહાકારમાં હા હું હું થી મેળવેલ મકાનમાં રહું છું બરાબર ગૃહાકાર એટલે છે તો કોણ કોની ઈચ્છાઓ પૂરી થાય છે માત્ર યુગલિકોની એટલે કોઈ યુગલિક જ હશે યુગલિક કાળ વાળો જીવ એ એ અહીંયા સમજી જાય છે પછી એમાં અત્યંત સુખમાં રહું છું તો અત્યંત સુખ કાળ કયો હોય છે તો કાળ ચક્ર જુઓ તો અત્યંત સુખ એને કહેવાય છે ને સુષમ સુષમ ને આ અત્યંત સુખવાળો કાર્ડ છે પછી આ પાંચમો આરો છે કેવું છે એકલું સુખવાળું છે એટલે અત્યંત સુખવાળું આ સુષમ સુષમ ખ્યાલ આવી જાય છે પણ અવસરપીણીનું આ પણ હોઈ શકે છે ને આ પણ અત્યંત છે પછી આગળ ક્વેશ્ચનમાં શું છે કે મારા બાળકોનું આયુષ્ય મારા કરતા મોટું છે તો હવે આ બંનેમાંથી શું રાઈટ હોઈ શકે મારા બાળકોનું આયુષ્ય મારાથી મોટું ક્યારે થાય જ્યારે ચડતો કાળ હોય ત્યારે ને એટલે જે પેરેન્ટ્સ હોય તો પેલા જન્મે પછી એના એના ચિલ્ડ્રેન જન્મે ને એટલે પછી આ ચડતો છે ને એટલે એમના જે આયુષ્ય બધું વધતું જાય ને એટલે એમના બાળકોનું આયુષ્ય ઓબ્વિયસલી એમના પેરેન્ટથી મોટું હોય ને આ કાળ આરા વાળાનું એટલે આ અવસરપીણીનું નથી હવે કારણ કે અહીંયા પેરેન્ટ્સના આયુષ્ય કરતા એમના બાળકોનું આયુષ્ય નાના હોય અહીંયા નાના નાના થતા જાય ને ઘટતું જાય એટલે આન્સર આ છે ઉત્સરપીણી કાર્ડ નો છઠ્ઠો આરો એવી રીતે ધ્યાન રાખવાનું બરાબર એટલે આ પણ ઈઝી હતું પછી આ છે અવસરપેણી કાળના સુષમ આરાના જીવો કલ્પવૃક્ષ ઉગાવીને તેમાંથી ઈચ્છિત વસ્તુ મેળવતા હતા તો અહીંયા આ ખોટો વાક્ય કેમ છે કારણ કે જયારે યુગલિકો હોય અને કલ્પવૃક્ષ આજે માંગણી કરે તો તેમને ઉઘાવવી ઉઘાવવાનું એનું મિનિંગ શું છે કે અસી મસી કૃષિનો વ્યવહાર પણ જયારે યુગલિક કાળ હોય તો ત્યારે અસી મસી કૃષિનો વ્યવહાર હોય નહીં હોય ને એ બધું ઉઘાવતા નહીં હોય એ ધ્યાન રાખવાનું અસી મસી કૃષિ જ નહીં હોય તો કેવી રીતે કરતા હોય ભીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છા દુકડમ સર્વમંગલમ આંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જૈતિ શાસનમ પ્રણામ